શોકેસની બાજુનું ફર્નિચર ઠોકતા પાછળ દિવાલ જણાય શોકેસની અંદર ખખડાવ્યો તો બોધો અવાજ આવતા દરવાજો મળ્યો ને સજ્જુ ઝડપાયો પોલીસનો કાફલો સીડી વડે મકાન પર ચડ્યો લોખંડના દરવાજે તાળા મારી તેની પર ખિલ્લા ઠોક્યા હતા સીડીથી ચડી પોલીસ પહેલા માળે પહોંચી બારીનો કાચ તોડ્યો ત્યારે ઘરનો દરવાજો ખોલાયો સંજુ કોઠારી તેના ઘરે જ છુપાયો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે બપોરે એક વાગ્યે જ ટીમ તૈયાર કરી હતી એસીપી આર આર સરવૈયા સહિત ત્રણ પીઆઈ સાત પીએસઆઈ અને ચાલીસ પોલીસ જવાનો કુખ્યાત સંજુના નાનપુરાના જમરૂખ ગલીના નિવાસસ્થાને પહોંચ્યા હતા બહારથી જોયું તો ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળની બિલ્ડિંગનો મુખ્ય દરવાજો બંધ હતો આ દરવાજા પર કાંટા રૂપી લોખંડના ખીલા જોવા મળ્યા હતા આ જોઈ પોલીસ પાછી પણ ફરી શકે તેમ હતી પરંતુ પોલીસે સીડી મંગાવી અને સૌથી પહેલાં એસીપી સરવૈયા સીડી પર ચડી લોખંડનો મુખ્ય દરવાજો ઓળંગી પહેલા માળે પહોંચ્યા હતા હતા ત્યારબાદ એક પછી એક દસ થી વધુ જવાનો તે જ રીતે પહેલા માળી ચડ્યા અહીં પણ દરવાજાને તાળું માર્યું હતું છતાં પોલીસે દરવાજો ખખડાવ્યો અને કહ્યું કે સંજુનું વોરંટ છે દરવાજો ખોલો નહીં તો તોડી નાખીશું દરવાજો ન ખુલ્યો એટલે બારીનો કાચ પોલીસે તોડી નાખ્યો કાચ તૂટતા જ અંદરથી દરવાજો ખુલ્યો ત્યારબાદ એસીપી સહિત વીસથી વધુ પોલીસ જવાનોએ પાંચ માળની બિલ્ડિંગ દસથી વધુ વખત ફેંકી દીધી કોઈપણ ખૂણે સંજુ કોઠારી મળ્યો નહીં આ કવાયતમાં પોલીસે ફ્લોરિંગ પણ ચેક કર્યું હતું પણ સંજુ મળ્યો નહીં છતાં બાતમી હોવાને કારણે પોલીસે ઘરની અંદર શોધખોળ ચાલુ રાખી મુખ્ય રૂમના ફર્નિચરની તપાસ કરી તેની પાસે ટીવી હતું તેની બાજુમાં શોકેસ હતું જેની સાઈડમાં એક લાકડાનો દરવાજો જેવું હતું તેને ધક્કો મારી જોતા તે ખુલ્યું નહીં એટલે પોલીસે તેને ઠપઠપ આવ્યો આ દરવાજો ખખડાવતા અંદરથી બોદો અવાજ આવ્યો જ્યારે ફર્નિચરની અંદર ખખડાવતા દિવાલ જણાઈ આથી પોલીસને શંકા ગઈ જે લાકડાનો દરવાજો હતો તેની અંદર જ સંજુ કોઠારી હોવો જોઈએ બહારથી પોલીસે બૂમો પાડી દરવાજો ખોલવા કહ્યું પણ દરવાજો ખોલ્યો નહીં અંતે પોલીસે દરવાજો તોડી નાખ્યો અંદર જોતા જ સંજુ કોઠારી બેઠો હતો અને ત્યાંથી પોલીસે ઝડપી લીધો છે આ માખું ઓપરેશન સાંજે સાડા પાંચ વાગે પૂર્ણ થયું હતું સંજુ જે બિલ્ડિંગમાં હતો તેની બાજુની બે બિલ્ડિંગમાં પણ પોલીસે સર્ચ હાથ ધર્યું આ બંને બિલ્ડિંગ પણ સંજુની જ હતી ત્યાં સર્ચ કરતાં તેનો સાકરીત સમીર સલીમ શેખ પણ રંગે હાથ ઝડપાયો છે રાહુલ મકવાણા જીટીવી ન્યૂઝ સુરત